नमस्कार दर्शक मित्रों, मोरबी झूलतो पुल टूटवा पर जवाबदार कौन? एफआईआर में कोई नु नाम दाखल केम नहीं? अपना प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी साहेब मोरबी नी दुर्घटना पर दुख व्यक्त करे छे, तेमज तमाम देशवासियों नी चिंता पण करे छे। परंतु ज्यारे मोरबी नी अंदर आ दुर्घटना घटे छे त्यारे शुं गुजरात ना मुख्यमंत्री भूपेंद्र भाई पटेल नी जवाबदारी नथी? अने जो तेमनी पण एटली ज जवाबदारी बनती होय तो पछी आटलो समय सुधी चुप केम? मोरबी नो आ झूलतो पुल 143 वर्षो जूनो छे अने तेनु रिनोवेशन करवा माटे घड़ियाल बनावती ओरेवा कंपनी ने कॉन्ट्राक्ट आपवामां आव्यो। अने कॉन्ट्राक्ट आपवानु एक कारण ए छे के तंत्र पोतानी जवाबदारीमांथी मुक्त थवा मांगे छे, कारण के सभाओ योजवामां करोड़ो रूपियानो खर्च करवामां आवे छे अने कार्यक्रम करवामां पण करोड़ो रूपियानो खर्च करवामां आवे छे અને બેનરો પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે, પોસ્ટરો પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે, એડવર્ટાઇઝમેન્ટ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે, એ પણ તમામ રૂપિયા આ પબ્લિકના ટેક્સના જ છે। તો જ્યારે પબ્લિકના હિત માટે કામ કરવાનું હોય ત્યારે એ કોન્ટ્રાક્ટ ખાનગી કંપનીને શા માટે આપવામાં આવે છે? તેનું એક જ કારણ છે, પોતાની જવાબદારીમાંથી મુક્ત થવા માટે કોઈ ખાનગી કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે અને તેનું પરિણામ હાલમાં આપણે બધા જોઈ રહ્યા છીએ કે ઓરેવા કંપનીને આપવામાં આવેલ કોન્ટ્રાક્ટમાં અત્યાર સુધીમાં 136 લોકોના મોત થઈ ચૂક્યા છે, જેની જવાબદાર વ્યક્તિ કોણ? તંત્ર કરી રહ્યું છે ઊંચા હાથ, પરંતુ મોરબીની અંદર 5 દિવસ બાદ ઝૂલતો પુલ તૂટ્યો છે તેની જવાબદારી તંત્રની જ બને, કારણ કે આ મચ્છુ નદી પર 143 વર્ષ પૂર્વે આ પુલ બનાવવામાં આવ્યો અને આ પુલ જળહળિત હાલતમાં હોવાથી તેની પર લોકોની અવરજવર બંધ કરી અને ઓરેવા કંપનીને રિનોવેશન માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવેલ। પરંતુ તંત્ર હાલમાં જણાવી રહ્યું છે કે ઓરેવા કંપનીએ પ્રશાસનને જાણ કર્યા વગર જ આ મોરબીના મચ્છુ નદી પરના પુલનું ઓપનિંગ કરેલ છે। તો સવાલ એ ઉઠે છે કે નવા વર્ષના દિવસે આ પુલનું ઓપનિંગ કરવામાં આવેલ છે તો તંત્ર શું 5 દિવસ સુધી સૂતું હતું? મોરબીના આ મચ્છુ નદી પરના આ ઝૂલતા પુલ પર અનેક લોકો પૂરેપૂરા 5 દિવસથી અવરજવર કરી રહ્યા છે અને તંત્ર જણાવે છે કે અમને તેની કોઈ જાણ નથી, ખબર નથી। તો અમે તંત્રને પૂછવા માંગીએ છીએ કે તંત્રની આંખો કેટલા દિવસ બાદ ખુલતી હશે? શહેરની અંદર શું ચાલી રહ્યું છે તેની પર નજર રાખવાની જવાબદારી શું તંત્રની નથી? અને જો હોય તો પછી તંત્ર કઈ રીતે કહી શકે કે અમને જાણ નથી? આ તો ઇલેક્શન નજીક આવી રહ્યું છે, જેને કારણે છટકવા માટે દોષનો ટોપલો ઓરેવા કંપની પર ઢોળવામાં આવ્યો છે। જેટલી જવાબદારી ઓરેવા કંપનીની છે તેનાથી વધારે જવાબદારી તંત્રની હોય છે, કારણ કે આજે મોરબીનો મચ્છુ નદી પરનો ઝૂલતો પુલ તૂટ્યો એ સમયે 400 લોકોને ટિકિટ આપેલ અને તે જગ્યા પર કામ કરતી વ્યક્તિના જણાવ્યા અનુસાર આ ઘટના 31 ઓક્ટોબર 2022ના સાંજના 6:40 ઘટેલ છે। અને એ ઘટના વખતે એ લોકોએ એટલે કે આસપાસના સ્થાનિક લોકોએ એમની સારી એવી માનવતા દર્શાવી અને 190 જેટલા લોકોના જીવ બચાવ્યા છે, એ લોકોને આપણે ધન્યવાદ પાઠવીએ છીએ। પરંતુ આ પુલ તૂટતી વખતે તેની પર 400 જેટલા લોકો હતા, તો અંદાજિત આ પુલ તૂટવાને કારણે 200થી વધારે લોકોના મોત નિપજ્યા હોવાની શક્યતા જણાઈ રહી છે અને કેન્દ્ર સરકાર મૃતક પરિવારને 2 લાખ રૂપિયા ની જાહેરાત કરી રહી છે, તો રાજ્ય સરકાર મૃતક પરિવારને 4 લાખ રૂપિયાની જાહેરાત કરી રહી છે। તંત્રને હું પૂછવા માંગુ છું કે એક વ્યક્તિની કિંમત શું 2 લાખ અને 4 લાખ? તંત્ર માત્ર ને માત્ર પૈસા આપી લોકોના મોઢા બંધ કરાવવાનું કામ કરી રહ્યું છે। તંત્રએ પૈસા આપીને લોકોના મોઢા બંધ કરાવવાની જરૂર નથી, પરંતુ તંત્રએ એમની જવાબદારી નિભાવવાની જરૂર છે। આજે જવાબદાર લોકો છે તેની પર તેમજ તંત્રના જવાબદાર લોકો પર સખત કાર્યવાહી થવી જોઈએ અને તંત્રના લોકોએ આજે ભ્રષ્ટાચાર કરીને લોકોના જીવ સાથે ખિલવાડ કરી રહ્યા છે તે ખરેખર બંધ કરવાની જરૂર છે, નહીં કે 2 અને 4 લાખ આપીને લોકોના મોઢા બંધ કરાવવાની। અને અત્યારે આ સમયે રાજનેતાઓ જે ભાજપ કોંગ્રેસ કરી રહ્યા છે અને એકબીજાના ટાંટિયા ખેંચી રહ્યા છે, ત્યારે શરમ આવી જોઈએ એ લોકોને જ્યારે આટલા લોકો મુસીબતમાં છે ત્યારે પણ રાજનીતિ કરી રહ્યા છે। જનતાને તો ખબર જ છે કે ચોરનો ભાઈ ઘંટી ચોર જ છે, પરંતુ કમસે કમ આ સમયે તો રાજનીતિ છોડીને મૃતક પરિવારજનોની તમારેથી થાય એટલી મદદ કરો।